નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પંકજ પટેલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એકાદશી વ્રત વિશે વાત કરીશું. ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે એકાદશી શું છે, એકાદશીનું વ્રત કેમ કરવામાં આવે છે, એકાદશી કેવી રીતે પ્રગટ થઈ, એકાદશીનું મહત્વ શું છે, તેના લાભ શું છે. તો મિત્રો, ત્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે બધાને ઉત્પન્ન કર્યા, સાથે સાથે બધા જ પ્રકારના પાપ પણ ઉત્પન્ન થયા. તેની સાથે એક પાપ પુરુષ પણ ઉત્પન્ન થયો, યમરાજ પણ ઉત્પન્ન થયા. જે આ પાપ કરે છે તેને સજા આપવા માટે નરકમાં મોકલે છે. ભગવાને જોયું કે દરેકને પાપ કર્યા પછી નરકમાં મોકલવામાં આવે છે અને દંડિત કરવામાં આવે છે યમરાજ દ્વારા. તો ભગવાનને દયા આવી અને સૃષ્ટિ ઉપરથી પાપને દૂર કરવા માટે તેમણે શરીરમાંથી એક દેવીને ઉત્પન્ન કર્યા. તે દેવી ભગવાનના શરીરમાંથી 11મા દિવસે ઉત્પન્ન થયા, એટલે તેમનું નામ એકાદશી રાખવામાં આવ્યું. ભગવાને કહ્યું, આજથી દરેક એકાદશીના દિવસે મારી સાથે તમારી પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે પાપમાંથી મુક્ત થશે. ત્યાર પછી બધા જ પ્રકારના પાપ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે એકાદશીના પ્રભાવથી અમારા ઉપર ખૂબ ખરાબ અસર પડી છે, એકાદશીથી દરેક પાપ નષ્ટ થતા જાય છે. હે પરિબ્રહ્મ પરમાત્મા, આમાંથી બચાવવાનો કોઈ રસ્તો બતાવો. ત્યારે ભગવાને કહ્યું, તમે બધા અન્નની અંદર જતા રહો, બધા જ પાપ અન્નની અંદર જતા રહેવાથી તમારો બચાવ થઈ જશે. તેથી મિત્રો, એકાદશીના દિવસે અનાજ ખાવાથી દરેક પ્રકારના પાપ આપણા એકાઉન્ટમાં આવે છે, આપણા શરીરમાં આવે છે. ગૌ હત્યાનું પાપ, માતા પિતાની હત્યાનું પાપ, ખોટું બોલવાનું પાપ, ચોરી કરવાનું પાપ, આમ દરેક પ્રકારના પાપ અનાજ ખાવાથી આપણા શરીરમાં આવે છે. મિત્રો, એક મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષ એકાદશી અને બીજી શુક્લ પક્ષ એકાદશી. તેવી જ રીતે એક વર્ષમાં 24 એકાદશી આવે છે, તથા જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી આવે છે. મિત્રો, એકાદશીના દિવસે સવારે ઉઠી સ્નાન વગેરે કરી ભગવાનના પવિત્ર મંત્રોનો જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આખો દિવસ નિર્જળા કરો, જરૂર પડે તો જ પાણી પીઓ, જો ના રહી શકાતું હોય તો ફળ વગેરે લઈ શકાય છે. મિત્રો, આપણે માત્ર પાપમાંથી મુક્ત નથી થવાનું, પણ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત કરવાની છે, આધ્યાત્મિક પ્રગતિ કરવાની છે. તો તે દિવસે ભગવાનની પૂજા અર્ચના તથા મંત્રોનો જાપ કરવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતું એકાદશી વ્રતનું મહત્વ. મિત્રો, આવા જ